હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? રામ રામ, જય માતાજી. ને અત્યારે જ 9 વાગ્યા ને આપણે વિડીયો ચાલુ કર્યો. ને આજે તારીખ બે ખરી વધારે હતી, કારણ કે કાલે અમારે સાંટા હતા. કાલે આપણે વિડીયો એનો સ્પેશિયલ નથી બનાવ્યો, રેસીપીનો બનાવ્યો હતો. પણ સાંટા હતા સેવા તેવા, એમ કે બહુ નહોતા. પછી પલાર જેવા આમ જમી જેવી તે તારી થાય ને એવા સાંટા હતા. એટલે કાલે આપણે કાંઈ ખેતરમાં કાંઈ કામ થયું હતું નહીં, અને હમણાં પાણી વારવાનું બંધ છે એવું જ માનવાનું. કારણ કે એમણે ઠાર વધારે આવ્યો, એમાં ઓછું સુકાય, અને પછી કાલે સાંટા હતા એટલે બધું એવું છે. અને આજે ટાઈટ બે દિવસ વધારે ઠાર આવે ને એવું બધું. ને અમારે જો પડે પછી બેઠા છે, નિરાયતે શાંતિથી બેસીએ. કારણ કે હવે થોડું થોડું એમ તો ખાતા શીખી ગયો છે, વધારે ના ખાતા. થોડું થોડા પાંદડા લઈએ, ગજબ થોડું થોડું ખાય એવી રીતે કરે. અને ઓલું ભેંસનું ખાણ હોય ને એ થોડું ઘણું ઝીણું મેલે ને, એટલે એ થોડું થોડું ખાતું હોય. અને ટાઈટ હે એટલે પાછો તવરો વધારે પડે એને મને, એ આપણે ભેં દોવાનું પાછું વહેલું વહેલું કામ પતી જાય, એટલે એનો વિડીયો ઓછો આપણે ઉતારે. કારણ કે એ તો પહેલાં મોહનને મેલી આવીને એવું બધું કરીને આવીને જે જેવું તેવું અંધારા જેવું હોય ત્યાં તો ભેં દોવાનું ને એ બધું પતી જાય. અને પછી તો બીજું બધું કામ હોય. અને હવે જવું છે જો ખેતરમાં જવું છે. ખેતરમાં કીધું બકાલ ઉતારે એવું થયું કે નહીં, હાલ્યા જાય આ તો મારી અને તમને બતાવી જઈશું ને. હા, હેલો, રામ રામ, જય માતાજી. તો આ જખનનું કામ થઈ ગયું, પણ આમ જાય કીધું રીંગણા ઉતારે એવું હોય ને તો ઉતારે રીંગણા. ટાઈટ તો હે એટલે જો પાછું પહેલી હતી, જલસી કાઢી પણ પાછી પહેલી હતી ટાઈટ હોય. મને વાય પણ મેં તો વળી કોટ કાઢી નાખ્યો. પહેલે લેવા ને જો જાય તો ગડકો જોઈએ છે, બાંધવું પડે. દરવાજો રાખ્યો અહીંયા કણ, ઓલું આડી દોરી બાંધી દીધી. શું બોલ, કાન ઠાકવાનું? આ બોલ, આનું કાન ઠકાઈ જાય. આમ બાંધો એટલે કાન ઠકાઈ જાય. બાંધો એ ઠકાઈ ગયા. જો આર્યું નહીં બાંધવાનું. બાંધ આજે ટાઈટ ભાઈ હમણાં સાથે ડોક. હાલો વિડીયો જોતા રહ્યો એમ સુધી, અને લાઇક છે અને આપણી ચેનલમાં પહેલી વાર આવીએ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જય માતાજી. અમે જાગ્યા આટુ મારવા આવ્યા હે દૌઢાઈ થી, તો કાલ વરસાદ આવ્યો તો આજ નથી આવ્યો. તો મારે વરસાદ આવ્યો કોમેન્ટ માં કહીજો. તમે ક્યાં થી વિડીયો જોવો છો એ કીજો. કે તમે ક્યાં વિડીયો જોવો એ કીજો. અને કાલ અમે બાજરાના વડા બનાવ્યા હતા એ તમને કેવો વિડીયો લાગ્યો હતો? કે અમે બાજરાના વડા બનાવ્યા હતા કેવો વિડીયો લાગ્યો હતો કોમેન્ટમાં કહીજો. એટલે અમે બીજા રીંગણા ઉતારવા આવ્યા છે. આ રીંગણા સોટા છે તો તમારા અહીં આટો મારો આવશે તો આવજો. હા, પછી બીજા એમ કહે કે અમે અહીંયા નહીં આવી, હજી થાંભળા ઉડકાવ એમ કહે. એટલે જો આ કણ આપણે ઓલો ગદપ વાઢ્યો ને એ ફરીને જો ગદપ હાઈ ક્લાસ ફરીને ફૂટીને થઈ ગયો. કદ રહી વાંચવાનું અને આ વાઢેલો આ બચરી હોય, આ વાઢેલામાં જો હાઈ ક્લાસ ફૂટી ગયો છે. અને અત્યારે અત્યારમાં તો આમાં ઠાર પહેર્યો એટલે પાણી બહુ જ પાંદડા પહેર્યું છે. ને આ સાઈડ રીંગણી તો જો આપણે ટાઈટ વધારે પડી ને હાવ પીરી પીરી કરી નાખી. હાવ ઓલ ઓઇલ પાવરી અડધાકમાં કંઈક હારી આ બાજુ હાવ પૂરું કરી નાખ્યું. હા, તો જો રીંગણા ઉતારવાના હે, રીંગણા જોવા પહેલાં કીધું ઉતારે એવા થયા છે ખાસ થયા તો ઉતારલે રીંગણા. અડધાક ઉતાર લઈ ને અડધા કાલ ઉતારજો. આટો પહેલા માલ લઈ કેટલાક ઉતારશે, તો થોડીક મેથી ને થોડાક રીંગણા બે ઉતાર લે તો કાલ ફેરો થઈ જાય ને મોટરસાઇકલ નો. જોઈ જોઈ કેવા રીંગણા થઈ ગયા છે. ટાયર વધારે પડે છે તો મોડા મોડા કરે, બહાર નીકળ્યું એમ થાય. ગા 9 તો વાગી ગયા, સવાર માં ટાઈટ જ એટલી હોય. ટાઈટ હોય એટલે ટાઈટ કરીને પડામાં આવી નહીં.
તડકો થોડો ખાઈ પછી આવી ધીમે એમાં રંજી હોય કે મોહન ભણો આવી ગયો હે તો વાદરા બદરા કાંઈ છે નહીં કાલે તો હતું વરસાદ આવે એવું આજે છે નહીં આજે ચોખ્ખો આપ થઈ ગયો પપ્પા હું છે કયું તો હું ને ઓર એ કાંઈક છે હોય ઝાડવું છે કાંઈક પીપરા જેવું કા રીંગણીમાં ભેગું હોય તો શકલાન સીતર હોય ને એમાં ઉગે અને આ રીતનો જો ઠાર ને એવું બધું છીએ કાલ તો સાંટા તાણે આવતા હતા વરસાદ આજ કાંઈ એવું નથી આજે આપ ચોખ્ખો થઈ ગયો તમે જોઈ શકો દૂધી ના ઢોકરા બને હોય ને હા આપડે પછી બનાવશું થઈ જાય કપ્પા માં જો આ રીતના લાગે નકરા ડેરા છે ખુલે એવા ખરા એમ તો ખુલશે નહીં વાંધો આવે લગભગ અને ઓલો ઠાર વધારે આવ્યો ને પાંદે લાલ થઈ ગયા બધા હા આવું હો આવું થોડોક કપ્પા બતાવી દઉં એટલે આ રીતના જો લાલ પાંદડા થઈ ગયા પણ ડેરા તો મોટા થઈ ગયા એટલે વાંધો નહીં આવે ખુલી જાય છે એ કેમ બગડી જઈ લાગે શેડે પાણી બુડેલી હોય ટાઈટની શીણાય ઓલી થઈ ટાઈટ લાગી જાય ને એટલે નો હારી થઈ ગઈ ડોયલું લઈ આવી ને રામણા માં બપોર ચડી જાય છે રીંગણા ઉતારવાનું ચાલુ કરી દે બે જ છે તો અત્યારે અત્યારમાં આટો માર્યો વાડીમાં અને કીધું રીંગણા ઉતારે એવા તો એ ઉતારી લઈ અને આજ તો રીંગણા ઉતારી નહીં બધું નહીં બતાવી નકર પાછા અમુક કોમેન્ટમાં કહીએ તમે કાંઈ નહીં નહીં બતાડો એટલે આપણે આજે નહીં બતાડીએ હવે રીંગણા બીંગણા ઉતારીને કમ્પ્લીટ થાય પછી પાછું બીજું આગળ ચાલુ કરશું બરાબર અને હંજી જો અમારા અહીંયા હિંસકે કાયમ હિંસતી હોય પાડો ખાવા મીંડો નેણ જો હવે ઝીણી ઝીણી નાખે ને એટલે ખાય શીખે હે ભાઈ લે 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 મારવા થોડે મારવા થોડે ચાલો એટલે ખા ખાવા મીંડે ખાવા મીંડ હા એમ મેં ખાવા હા એમ શીખાય પછી થોડું શીખતો જાય છે તો અત્યારે 11:30 થયા અને આપણે રીંગણા ઉતારીએ ને એનું બધું કામ કરી રહ્યું છે કમ્પ્લીટ અને અહીંયા પેહ ઉપાવવાનું થઈ ગયું છે ચાલુ કારણ કે રીંગણાનું કામ પતાવી દીધું હવે પેહ ઉપાવવાનું હાલે છે તાજું પાણી પીવે છે જો ઊંડીમાં પણ અમારે છે પાણી પણ એમાં જરાક મોઠુંનું ને કૂવાનું બધું મિક્સ થાય એટલે મોરું થાય એટલે ઓછું પીવે અને આ ઘરે મીઠું પાણી આવે ને એ પીવાનું પાણી પે હું કાયમ પીવે નર્મદાનું હોને મીઠું પીતેલું હોય તો મોરું પીવે પાણી એ ન પીવે ગામમાં બધે આવેલા આ રીતનું એટલે કુતરા નાય કુતરા પીવે હોતે પાણી એ ન પીવે આપણે મોરું પડે ન પીતી ને આપણે એકદમ શોખું છે આપણે પીવી પણ આ રોજ ફંગારીને પલ્લે એટલે ફેંચું પાણી પીવે પછી શોખું પાણી છે ને એકદમ પીવે પાવાનું હાલે છે ને અહીંયા જો બાપા મેથી મોરે છે ભાજી બનાવી મેથીની ભાજીનો જ પ્લાન છે કારણ કે મને તો હજી મોઢું દુખે એટલે મારે તો ગમે એ બાફેલી ડાયર બાર ખાવું જોઈશે તેલવાળું હું નથી ખાતો એટલે આ બાપાની બધા ભાજી ખાય છે બનાવીને એટલે મારા માટે પણ અલગ બનાવવું પડશે ખાવાનું એટલે બાપા મેથી મોરે છે
ઓછું હે, થોડુંક મોરું હે, મટે જશે હવે. ને જો અહીંયા સાઈઝ ફેરવાનું ચાલુ થઈ ગયું છે, મોટરથી ઇલેક્ટ્રિક સાઈઝ ફેરાય છે બોકાયણામાં. માખણ ઉતારશે એ પણ આપણે બતાવશું, બરાબર ને? ઓલી બાજ ફરે, આમ પડે, આ બાજ ફરે, બે બાજ સાપ પડે, બે બાજ મોટર ફરે, આવરી હવે જેમ ફેરવી જાય. એટલા માટે ખુરશી ઉપર રાખવું પડે, વઘારેલું તેલ માં વઘારેલું જેવું નથી ખાતો, કારણ કે મોટું હોય છે, મારે હવે મીઠું નથી, એટલે બે દી કીધું આવું ખાવ તેલ વગર નું તો મટી જાય. બાઈએ મારા હાથે સડી દર બાફી મરસું નાખે, ખાઈ લેવા મરસું નાખાય. હા, તેલ વાળું ન ખાય, એટલે બે દી આ રીત કરું તો મટી જાય. તેલ ઉઠી ન નાખાય એટલે માખણ ઉતારવાનું ચાલુ છે. માખણ કારણ કે હવે સાઈસ જાજી ના ફેરતો એટલે માખણ તો ન જાજુ, ઉપરે ઘર પૂરતું ખાય એટલે ઉતરે. હા, જાજુ દૂજણા હોય ને, કોઈ પછી સાઈઝ ખાય નહીં, પેશું પીવે નહીં, એટલે એ હાટો થઈ ને પછી ઘર પૂરતી એકાત્રા ફેરી ખાય એટલે ફેરવાની. હા, અડધું બોકાણું ફેરી બોકાણું છે ફેરી ને સાઈઝ ઘરની થઈ જાય અને બે કામ. કારણ કે અત્યારે સાઈઝ ઓછી ફાવે, પણ ઉનાળાની તો આ સાઈઝ હોય ને ઘરની આમ જામો પડી જાય એવી મજા આવે. નહીં બળફ નાખ્યો હોય ટાટી થઈ જાય પછી ખાય. મારા હારું બાફી ડાયર બાફી સડી ડાયર મગ સડી અને હવે વઘારશે મેથીની ભાજી. એ બધા હારું મારે નથી ખાવાની ભાજી, એટલે આવું કામ હારે છે. જો બા અહીંયા મેથીની ભાજી બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ પેલા તેલમાં શેડવી પડે ને કા મેથીની ભાજી? પેલા તેલમાં શેડવી પડે કા બા? હા, આપણે ઓછું એટલે મારે કેવું પડે એવું. મેથીની ભાજી એમાં નાખવા માટે જો કોથમી છે, ટમેટા છે, એ બધું મોરીને કમ્પ્લીટ કરીને મેળવી દીધું છે. અને મેથીની ભાજી તો તમને ખબર જ છે, કારણ કે આને આપણે સ્પેશિયલ રેસીપી નથી બનાવી, ક્યારેક બનાવશું. અને આ તેલમાં પહેલાં શેડવી પડે, તેલમાં શેડી જાય પછી જ બધું, અને આમાં પાણી તો નાખવાનું ન આવે. અને મારે સૂજો આ રીતે નાખવાની હલાવી વાર. હાલો આપણે કમ્પ્લીટ સડીને તૈયાર થઈ જાય પછી આપણે બતાવી દઈશું. તો જો મિત્રો આપણે બનાવી, બાઈએ બનાવી વાળી મેથીની ભાજી એકદમ સુપર ટેસ્ટી. અને હવે બાજરાના રોટલા અને મેથીની ભાજી ખાવાની પણ એક મોજ આવે, એક અલગ છે શિયાળા માટે. એટલા માટે ભાજી જો એકદમ સુગંધિત ભાઈ બનાવી વાળી છે, કોથમી નાખીને ટમેટા ને બધું એકદમ ફૂલ ભરપૂર મસાલો નાખીને ભાઈએ બનાવી વાળી છે મેથીની ભાજી. અને હવે બા મીંડા છે બાજરાનો લોટ બાંધવા, કારણ કે મેથીની ભાજી કમ્પ્લીટ થઈ ગઈ અને હવે બાજરાના રોટલા બા બનાવે છે. એટલે બાજરાના રોટલા બનાવી પણ આપણે જોઈ, એટલે બાજરાના રોટલા અને મેથીની ભાજી શિયાળા માટે ખાવાની પણ અલગ મજા હોય છે. એટલે બાજો લોટ બાંધે છે આ રીતે. હવે આપણે બા છોટો ટીપે એ પણ જોઈએ આપણે આગળ. તો જો અત્યારે બા બાજરાનો રોટલો ટીપે છે, ટીપીને બનાવે છે અને આપણે દેશી ચૂલા ઉપર શેડવવાનો છે. તો આ રીતે ટીપીને બનાવે બા, એટલે બાજરાના રોટલા પણ એકલા સામ બને. બાજરાનો રોટલો બા ટીપે છે, આપણે જે દેશી ચૂલામાં જ છેડવાના છે. આમાં તાવડીમાં લાકડાથી તમે જોઈ શકો,
રોટલો થઈ ગયો છે કમ્પ્લીટ અને ભાઈએ જો નાખી પણ દીધો ચાવડીમાં. જો મિત્રો આપણે બાજરાનો રોટલો પણ સડીને કમ્પ્લીટ થઈ ગયો છે અને જો બીજો બાજરાનો રોટલો કાઢે છે.